સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દુનિયાના 192થી વધારે દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મહામારીના કારણે 14,750 લોકોના મોત થયા છે ત્યારે ભારત દેશમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે સરકાર દ્વારા ઘરની બહાર ન જવાની અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ જનતા જાણતા અજાણતા ઘરની બહાર જઈ અસંખ્ય વ્યક્તિઓના સંપર્કમાં રહી કોરોના વાયરસને ફેલાવવાનું નિમંત્રણ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ અને તંત્ર દ્વારા લોકોને સમજાવી અને પોતાની સલામતી રાખવાની સૂચના અપાઈ રહી છે, પરંતુ અમુક લોકો શું કહી રહ્યા છે તે જુઓ વિડીયોમાં. મારી લાગુ હોવા છતાં લોકો સમજવા તૈયાર નથી. લોકો કહીને કઈ બહાના લઈને રોડ પર ઉતરી આવ્યા છે ત્યારે આપણી સાથે એક ભાઈ છે, એમનું શું કેવું છે આપણે એમની સાથે જાણવાની કોશિશ કરીએ છીએ. પ્રધાનમંત્રી તંત્ર દ્વારા બોલને આયા કે રોડ પે ન નિકલો બિના કામ કરતો આપ ક્યાં ક્યુ બહાર નિકલે. સરજી ઇસમે હમ યે બતાએ કે જૈસે હમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બોલે હૈ બિના કિસી વજહ કે બિના કિસી ઇમરજન્સી કે ના નિકલે બહાર, ઇસીલિયે હમ ઇમરજન્સી કે બિના નહીં જાતે હૈ. જો કે હમ સિવિલ જા રહે હૈ, એક એક્સિડેન્ટ હુઆ થા તો વો કોમા મેં, વો અભી જાણકારી મિલી હોશ મેં આ રહે હૈ તો ડોક્ટર ને બોલા એક લડકા વહાં પે હૈ. ડોક્ટર બોલે કે અભી દો આદમી ચાહિયે વહાં પે ઇમરજન્સી કે લિયે, વહાં ઇમરજન્સી મેં હમેં જાના પડ રહા હૈ જો કે સી ડર્ક સિવિલ, ફિર ભી હમેં કોઈ સાધન નહીં મિલ રહા હૈ, પૈદલ હી જાયેંગે લેકિન મજબૂરી હૈ ક્યોંકિ વો આદમી હોશ મેં આ રહા હૈ. ડોક્ટર બોલે કે વહાં દો આદમી ચાહિયે, ઇસલિયે હમ કૈસે ભી કરકે વહાં હમેં પહોંચના જરૂરી. હમ યે સબ જાન રહે હૈ કે કોરોના બહોત ખતરનાક વાયરસ હૈ, ઇસકો હમ દિમાગ મેં રખતે હુએ હી અપના કદમ ઉઠા રહે કે બહોત મુશ્કિલ સે હમ નિકલે હૈ, જો હમ નિકલના નહીં ચાહિયે થા લેકિન ફિર ભી હમેં નિકલના પડ રહા હૈ ક્યોંકિ વો આદમી કા હેલ્પ કરના જરૂરી હૈ. ક્યોંકિ એક રાહ ચલતે હુએ આદમી કો હમને હેલ્પ કિયા, રાસ્તે મેં એક્સિડેન્ટ હુઆ તો ઉનકો હોસ્પિટલ પહોંચાએ, તો ઇન્સાનિયત કે નાતે વો હમ અપના ફર્જ અદા કરીએ. આ ભાઈનું કેવું છે કે 108 દરમિયાન સિવિલ ખાતે એમનો જે એક્સિડન્ટ થયા હતા એમને લઈ જવામાં આવ્યો હતો ને ક્યાંક ને ક્યાંક હોશમાં આવી રહ્યા છે, એટલે આ ભાઈને ત્યાં સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા છે. આ ભાઈનું કેવું છે, પરંતુ લોકોને બી ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવાની જરૂરત છે. 44 લગી હૈ આપ રોડ પે ક્યુ નિકલે હુએ? પૈસે લેને ગયા. આપકો પતા હૈ કોરોના વાયરસ કિતના ખતરનાક હૈ, ફિર ભી આપ સરકાર કે ઉલ્લંઘન કર રહે હો, એસા નહીં લગ રહા આપકો? મેં પૈસે લેને કે લિયે ગયા થા, પૈસે લે ગયા અભી રૂમ પે રાશન પાણી રહેગા તો ખાયેંગે પિયેંગે ના, એસે કૈસે એસે ચૂપચાપ બેઠેંગે એસે મર જાયેંગે, બીમારી સે ભી મર જાયેંગે. સરપંચ જો ઉઠા રહા હૈ પહેલે, વો બીમારી હૈ વો બહોત ખતરનાક બીમારી હૈ. હા આપકી બાત, આપ અપને ધ્યાન દો અપને પે અપની તબિયત પે. તો તમે મોડા પર કાપ કેમ નથી કહી રહ્યું? તમને ખબર છે મેડમ માસી કે આ કોરોના વાયરસ કેટલું ખરાબ છે, તો માસી પોતાનું તરફ પોતાનું ધ્યાન રાખો, બીજું કઈ નહીં. મારું નામ ચંદન કુમાર રાય. ક્યાં હુઆ આપ રોડ પે ધારા 144 લગી હુઈ હૈ, સરકાર કી ગાઈડલાઈન હૈ, ફિર ભી આપ મુંહ કો નકાબ બિના આપ રોડ પે ચલ રહે હો, ક્યા બોલોગે આપ? મેં નકાબ નીચે કર દિયા થા, ઇસને મેરા ચહેરા દેખા. બરોબર, સરકાર કો પૂરી છૂટ દી ગઈ હૈ સબકો કે આપ લોગો કે લિયે જો આજ સરકાર ભી રોડ પે આ ગઈ હૈ, આપ ક્યા બોલના ચાહતે હો? મેં યે બોલના ચાહતા હું, મેં યહાં ખડા થા ડાયરેક્ટ મુઝે મારને લગા, લોગ યહાં સે આ રહે હૈ ઉનકો ક્યું નહીં મારા? જી સર, 144 લગી હુઈ હૈ ઓર સરકાર કી ગાઈડલાઈન હૈ કે રોડ પે પબ્લિક ના આવે. પબ્લિક ક્યું જા રહે ઇસકો રોકો ના તુમ, વહી ઉસકે લિયે મેડિકલ ક્યું ખુલા હૈ? મેડિકલ પે દવા લેને આયા, બચ્ચે કા મેરા ખાંસી હૈ બતાઈએ. મેં દેખ રહા થા સિવિલ કા રસ્તા, સિવિલ લેકે ઉસકો જાને કા થા, તો મેં ઇતના હી આયા, ઇસને મેરે કો મારને લગા. ઇસકો મારને કે લિયે પરમિશન કોન દે દિયા? ડાયરેક્ટ ક્યું માર દિયા મેરે કો? કમ સે કમ પૂછના ચાહિયે ના મેરા આઈડી દેખ, મેં આતંકવાદી હું, ચોર હું કે બદમાશ હું કે સ્મગલર હું? જો કોરોના વાયરસ સમગ્ર દેશ મેં કહેર મચા રહા હૈ, અપને ગુજરાત કી બાત કરને ના તો બઢ ગયા હૈ મેટર. ભાઈ સાહેબ, મેં ગુજરાત કે નહીં, મેં મહારાષ્ટ્ર ચાહે યુપી ચાહે બિહાર કા ભી બાત કર રહા હું. મેં આયા ડાયરેક્ટ, ઇસને ડંડા મેરે ઉપર છોડ દિયા, ઇસકા મતલબ ક્યા હૈ? ઓર ઉલટારૂ બાત કર રહા હૈ કે મેરા સરકાર હૈ, યે ઇસકા ક્યા સરકાર હૈ બતાઈએ ના. આપકા નામ ઓર આપ કહાં જા રહે હો? સિવિલ. આપકા નામ ક્યા હૈ? કે આપકો પતા હૈ કોરોના વાયરસ ખતરનાક હૈ, ફિર ભી આપ સિવિલ જા રહે હો? ખાના લેકે જાઉં. ખાના કિતકો દે લેને જા રહે હો? અંદર મેડિકલ મેં મેરા વો માસી કે લડકા હૈ વો બહાર હૈ, ભાઈ ખડા હૈ તો દેખીને આ વો કે અપને તબિયત કા ધ્યાન રખે. જી સર, આપકો પતા હૈ ધારા 144 લગી હુઈ હૈ ઓર જો કોરોના વાયરસ હૈ વો બહોત ઘાતક હૈ. હા માલૂમ, ફિર ભી આપ રોડ પે નિકલે હો સર? દવા લેને. દવા હૈ મેડિકલ ઇધર હૈ ભૈયા, આપ ઇધર જા રહે થે? ઇધર હી જા રહા હું. સર, આપને અપના ખુદ કા ઓર દૂસરો કા ધ્યાન રખે ઓર પ્લીઝ અમારી ચેનલ કે માધ્યમ સે આપકો રિક્વેસ્ટ હૈ કે આપ રોડ પે ના નિકલે ઓર ઘર મેં હી રહે.
जी आप कहाँ जा रहे हो? दवाखाने में जा रहे हैं। जी आपको पता है 144 लगी है धारा? पता है। तो मुंह पे कपड़ा बांधो यार, हमारे भी आपसे विनती है। बांध लेंगे। नहीं नहीं, मास्क बांधिए, मास्क जरूरी है, इम्पोर्टेंट। नहीं थोड़ा जल्दी आ जाना। जी सर आपका नाम? सर बबलू पटेल। जी सर आप बिना मास्क का कहाँ घूम रहे हो? तुमको पता है 144 लगी है? हाँ सर, लेकिन सर नहीं मिला रास्ते में। क्या नहीं मिला? आपको पता है कोरोना वायरस कितना खतरनाक है? जी सर पता है, लेकिन पैसा नहीं था सर, जो था भाड़ा दे दिया था, पैसा नहीं था, इसके लिए वैसे था। तो अभी आप मास्क पहनोगे और घर के बाहर निकलना बंद करिए, हमारा चैनल वैसे आपको बोलने में आ रहा है, बराबर? घर पैसे लाने जा रहे हैं, मेरी लड़की की देखो फाइल है, दवा खाने में पैसे लग रहे हैं। सर आपको पता है कोरोना वायरस बहुत खतरनाक है, अपना ध्यान दीजिए बीजा उसने, और आप भी मास्क पहनिए भैया। आपका नाम? जया बेन। जी बेन, तमे सफाई काम कोना माटे करी रिया जो? બસ જનતા માટે। જનતા ને શું અપીલ કરો છો? જનતાને હું અપીલ કરવા માંગુ છે કે ઘરમાં રહો, સતર્ક રહો અને આ માસ્ક પહેરી રાખો, એટલી અમારી વિનંતી છે। સાફ સફાઈ તો અમે કરીએ જ છે, બસ તમે ઘરમાં રહો અને સ્વસ્થ રહો। કૈલાસબેન ગમનભાઈ ફોસાઈ। જી બેન, આ કોરોનાની જે વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે અને ગુજરાતમાં બી પ્રવેશ કરી ગયા છે, અને આપ સફાઈ કર્મચારી છો અને સફાઈ કરી રહ્યા છો, કોના માટે કરી રહ્યા છો? લોકોને શું સંદેશ આપશો જે લોકો બહાર નીકળી રહ્યા છે તેના માટે? બહાર નીકળે એમને કહીએ છીએ કે તમે ઘરથી બહાર ના નીકળો, ઘરના અંદર રહો, તમારા માટે અમારો પણ પરિવાર છે, અમારો પરિવાર છે, અમે પણ અહીંયા કામ નોકરી કરીએ છીએ, તમારા માટે અમારા છોકરાઓને છોડીને અમે અહીંયા નોકરી કરવા। બેન આપ સફાઈ કર્મચારી થઈને પોતાનો જીવ જોખમમાં રાખીને તમે સફાઈ કરી રહ્યા છો, લોકો એ સમજવા તૈયાર નથી, શું મેસેજ આપશો? એ લોકોને હું એમ મેસેજ આપવા માંગુ છું કે તમે તમારા નાના બચ્ચાઓને લઈને ઘરમાં રહો, માસ્ક પહેરીને રાખો અને ઘરમાં બી સાફ સફાઈ રાખો। અમે એવું એપીલ રાખીએ છીએ કે તમે માસ્ક પહેરીને રહો એટલે કોઈ બીજાને એ ચેપ લાગી ન શકે અને ઘરના અંદર રહો, એટલે અમારે। જી સર આપકા નામ? સર બબલુ પટેલ। જી સર આપ બિના માસ્ક કા ઘૂમ રહે હો? તમને પતા 144 લગી હૈ? હા સર, લેકિન સર નહીં મિલા રાસ્તે મે। ક્યા નહીં મિલા? આપકો પતા કોરોના વાયરસ કિતના ખતરનાક હે? જી સર પતા હૈ, લેકિન પૈસા નહીં થા સર, જો થા ભાડા દે દિયા થા, પૈસા નહીં થા, ઇસકે લિયે વૈસે થા। તો અભી આપ માસ્ક પહેનોગે ઓર ઘર કે બહાર નિકલના બંધ કરીએ, હમારા ચેનલ વચ્ચે આપકો બોલને મે આ રહા હે, બરાબર? વિશ્વની જયારે વાત કરવામાં આવે છે, કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, તે ભારતમાં એન્ટ્રી લઈ લીધી છે સર। ભારતના શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર રજૂઆત કરવા છતાંય લોકો સમજવા તૈયાર નથી, લોકો ઘરની બહાર આવીને લોકો જોવામાં આવે છે ત્યારે એમને ખબર નહીં પડતી કે કોરોના વાયરસ છે, તેને હલકામાં ન લેવા જોઈએ, એની તકેદારીના ભાગરૂપે પ્રશાસન તંત્ર હાઈ એલર્ટ પર છે, તોય છતાં લોકો સમજવા તૈયાર નથી। કેટલીક સામાજિક સંસ્થા જે પોલીસને પાણીની બોટલ ને સેનેટાઈઝર કરાવી રહી છે, આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું કે લોકોને તમે શું મેસેજ આપો છો? જે શ્રમ વિસ્તાર પાટેસરા વિસ્તાર છે ત્યાં લોકો રોડ પર આવી જાય છે અને રોડ પર આવવાની તેમને શું જરૂરત છે? આપણે કેટલાક સામાજિક સંસ્થા છે એમની સાથે વાત કરીશું। જે આપનું નામ? મેરા નામ હે નારાયણ પાનિંગરા, હું મેં ન્યૂ માતૃશક્તિ ટ્રસ્ટ કે તરફ સે હું, બાકી કા મેરા પૂરે ટીમ આયે હુએ હમ હમારે સેવા મેં ભારત સરકારને યહાં પે જો 144 ધારા લાગુ કિયા હૈ, યહાં પે સબ પુલિસ વાલે ઓર એસએમસી વાલે ઓર ડોક્ટર કો આપ નમસ્તે બોલતે હૈ, કે હમ હમારે સેવા કે લિયે વો લોગ ધૂપ મેં ખડે રહેતે હૈ, તો હમારા ભી ખર્ચ બનતા હૈ કે ઉનકે કુછ મદદ કરે, ઇસલિયે હમ સેનેટાઈઝર ઓર પાણી માસ્ક વગેરા લેકે હમ બાંટતે નિકલ ગયે। જી પાંડેસરા હે શ્રમ વિસ્તાર હે, આજ ભી લોગ ધારા 144 લગી હુઈ હે, ફિર ભી લોગ રોડ પે આ ગયે હે, તો આપ ઉનકો ક્યા મેસેજ દેના ચાહતે હો? મેં ઉનકો નમસ્કાર કરકે હાથ જોડ કે વિનંતી કરતા હું કે નરેન્દ્ર મોદીજી ને જો કહા હે ઉનકો ફોલો કરે, ઓર ફોલો કરકે હમ સ્વસ્થ રહે કે હમ અપને ઘર પે રહે કે હમ બાકી કા લોગ કો ભી સાવધાન કરેંગે કે ભાઈ ઘર સે કોઈ બહાર મત નિકલો ઓર ખુદ કા ખુદ હમ હિફાજત રખેંગે। જય હિન્દ। જી લોકો ભી હવે સમજવા તૈયાર થઈ જશે તો બહુ સારું રહેશે, કોરોના વાયરસ છે તેને હલકામાં ન લેવું જોઈએ। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બી રોજ ટ્વીટ કરીને કહી રહ્યા છે, ત્યારે લોકોને બી ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવાની જરૂરત છે। કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ સૌરભ, દિવ્યાંગ ન્યૂઝ સુરત। કોરોના વાયરસનો કહેર સતત વધતો જાય છે, દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે સલામતીના ભાગરૂપે જરૂરિયાત વગર ઘરની બહાર ન જવાની અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં લોકો ગંભીરતાને સમજી ઘરમાં જ રહ્યા છે, જ્યારે અમુક લોકો ગંભીરતાને ન સમજી ઘરની બહાર નીકળી રહ્યા છે,
ત્યારે પોલીસ દ્વારા તેઓને સમજાવી ઘરે જવા વિનંતી કરવામાં આવી રહી છે. જ્યારે વાત કરવામાં આવે કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારની જ્યારે વાત કરવામાં આવે છે, પાંડેસરા જે વિસ્તાર છે તે શ્રમ વિસ્તાર છે, ત્યાં લોકોને સમજાવવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા. ત્યારે આપણે પાંડેસરાના બે ભાગની વાત કરવામાં આવે છે, એક VIP રોડ છે, ત્યાં લોકો ક્યાંક ને ક્યાંક પોતે સમજીને ઘરની બહાર નીકળતા નથી. ત્યારે પાંડેસરાની પેલી બાજુ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક આપણે સમજાવવાની વાત કરતા હોય છે. તમને દ્રશ્યોના આધાર પર બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા લોકોને સમજાવવાની કોશિશ થઈ રહી છે. લોકો સમજી રહ્યા છે કે કોરોના વાયરસ છે તે કેટલો ઘાતક છે અને ક્યાંક ને ક્યાંક લોકોને બી સમજવાની જરૂરત છે. તમે આ PM મોદી નરેન્દ્ર મોદી બી કે છે 8 વાગે સંવાદ કરવાના છે, લોકોને ક્યાંક ને ક્યાંક સમજવાની જરૂરત છે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. આપનું નામ? નિલેશભાઈ છે મારું નામ. અમારે લગભગ 10-12 જણની ટીમ છે. સવારથી અમે ગ્રુપ છે અમારું ને સવારથી અમે નીકળી ગઈએ છીએ ને સાંજ સુધીને અમે જે કંઈ પબ્લિક ભેગું થાય છે તેને સમજાવીએ છીએ કે આ હિસાબે 144 લાગુ પડી છે તો તમે આ હિસાબે રોડ પર નહીં નીકળો ને તમારી તકેદારી માટે અમે તમને આજે 7 સહકાર આપીએ છીએ, તમે બી અમને 7 સહકાર આપો ને આ હિસાબે પોતાના ઘરમાં બેસો, આ હિસાબે રોડ પર નહીં નીકળો, એ હિસાબને અમે સમજણ આપીએ છીએ લોકો ને. જ્યાં ટોલું થયું હોય ત્યાં ટોલું વિખેરીએ છીએ, સમજાવીને પોતપોતાના ઘરે જવા માટે લોકોને પ્રેરિત કરીએ છીએ કે ઘરે જાઓ તમે પોતપોતાના પરિવાર. પાંડેસરા વિસ્તાર શ્રમ વિસ્તાર છે, કેટલી તકલીફ પડી રહી છે તમને? તકલીફ તો છે, અમુક જગ્યાએ નથી સમજી શકતા તેને સમજાવવાની અમે કોશિશ કરીએ છીએ કે ભાઈ આ હિસાબે તમે ભેગા નહીં થાવ, ભીડભાડ નહીં થાવ. જે આપણે કોરોનાની જે માહિતી છે આ લોકો પાંડેસરા વિસ્તારમાં હલકામાં લે છે એવું લાગે છે તમને? ના ના, એવું કશું નથી. અમુક જણ લેવાવાળા લે છે હલકામાં અને અમુક જણ જે સમજ્યું છે એટલે જેને જાગૃત છે, જાગૃત નાગરિક છે એને વધારે સમજાવવું નથી પડતું, પણ અમુક વ્યક્તિ એવા પણ છે જેને વધારે આપણે સમજાવવા પડે છે ને એ લોકો સમજે છે પછી પોતપોતાના ઘરે જતા રહી છે, અમને કોઓપરેટ કરે છે. કોરોના વાયરસની મહામારી દેશભરમાં ચાલી રહી છે ત્યારે રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. લોકોને ઘરની બહાર ન જવાની અપીલ કરવામાં આવી રહી છે અને સલામતીના ભાગરૂપે સુરતમાં SMC ના સભ્યો દ્વારા ઘરે ઘરે જઈ પૂછપરછ કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.
ભારત દેશમાં અત્યાર સુધીમાં 551 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 10 લોકોના મોત થયા છે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલતું અટકે તે માટે દેશમાં અનેક જગ્યાએ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સુરતના પૂના વિસ્તારમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. We'll be right back.